અહીં સ્વામિનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં 16 ચિહ્નો આવેલા છે। આ 16 ચિહ્નો એટલા કલ્યાણકારી છે કે જે મનુષ્ય આ 16 ચિહ્નોનું ધ્યાન ધરશે, અરે ફક્ત 16 ચિહ્નના દર્શન કરશે ને તો પણ તેનું કલ્યાણ અવશ્ય થશે। નિષ્કુળાનંદ સ્વામીએ તો આ 16 ચિહ્નના આધારે એક ગ્રંથ પણ લખ્યો છે। ભક્તો, તમે સંપ્રદાયના કોઈપણ મંદિરમાં દર્શને જશો તો તમને મહારાજના ચરણારવિંદની છાપના દર્શન અવશ્ય થશે। ભક્તો, સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદની છાપ આટલી કલ્યાણકારી છે તો તેનો ઇતિહાસ પણ એટલો જ કલ્યાણકારી છે। સૌપ્રથમ સ્વામિનારાયણ ભગવાને પોતાના ચરણારવિંદની છાપ કોને, ક્યારે અને શા માટે આપી હતી તેના ઇતિહાસ વિશેની માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। પરંતુ ભક્તો, તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ શ્રીહરિ લીલાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ભક્તો, તમને વિડીયો ગમે તો તેને લાઈક કરજો, કમેન્ટ કરજો અને આ માહિતી બીજા હરિભક્તોને શેર પણ કરજો। તો ચાલો ભક્તો, આપણે જોઈએ સંપ્રદાયમાં સૌ પ્રથમ સ્વામિનારાયણ ભગવાને પોતાના ચરણારવિંદની છાપ કોને, ક્યારે અને શા માટે આપી હતી। ચરોતરના પેટલાદ પાસેના ધર્મજ ગામના મહિડા રાજપૂત કેસરી સિંહના પુત્રી કુશળ કુંવરબાઈ, ધર્મપુરના સૂર્યવંશી સિસોદિયા રાજા સોમવેદ સાથે તેમના શુભ્ન લગ્ન થયેલા કુશળ કુંવરબાઈને એક પુત્ર રૂપદેવજી થયા। તે સમય દરમિયાન તેમના પતિનું અવસાન થયેલું। ભક્તો, રૂપદેવજીને ઘેર પણ એક પુત્ર થયેલો, તેમનું નામ વ્રજદેવજી હતું। આ સમય દરમિયાન રૂપદેવજી પણ સ્વર્ગે સિધાવ્યા। ભક્તો, હવે રાજકારભાર કુંવર કુશળબાઈ સંભાળતા હતા। સમય પસાર થતાં પૂર્વનું પુણ્ય પ્રગટ થતાં શ્રી પરમ ચૈતન્યાનંદ સ્વામી ધર્મપુર પધાર્યા અને રાજમાતા કુંવર કુશળબાઈને સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા થઈ અને સત્સંગનો રંગ પાકો થયો। ભક્તો, તેમને સુખ દેવા અને સત્સંગનો વ્યાપ થવાના હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાન ધર્મપુર પધાર્યા। આજુબાજુના પ્રાંતમાં સ્વામિનારાયણ ભગવાનના મહિમાની વાતો થવા લાગી। વાસંદાના દરબાર રાયસિંહજી, જે રાજમાતા કુંવર કુશળબાઈના ભત્રીજા, તેમના કાને સ્વામિનારાયણ ભગવાનની મહિમાની વાતો આવી। દરબાર ધર્મપુર પધાર્યા અને કુશળ કુંવરબાઈને વાત કરી કે હે માતા, પ્રભુ મારે ગામ પધારે તેવી વ્યવસ્થા કરો। ત્યારે કુશળ કુંવરબાઈએ શ્રીજી મહારાજને વાત કરી અને સ્વામિનારાયણ ભગવાન વાસંદા ગામ પધાર્યા। ભક્તો, 2-3 દિવસ ત્યાં રહ્યા બાદ સ્વામિનારાયણ ભગવાને દરબાર રાયસિંહજીને કહ્યું કે દરબાર, અમારી પાસે કંઈક વરદાન માગો। સુણી બોલિયા રાય સુજાન, પ્રભુ કરજો અમારું કલ્યાણ, પદની છાપ પૂજવા કાજ, પાડી આપો મને મહારાજ। ત્યારે દરબાર બોલ્યા કે હે મહારાજ, અમને બીજું કાંઈ જોતું નથી, ફક્ત અમારું કલ્યાણ થાય તે હેતુથી આપ આપના ચરણારવિંદની છાપ અમને પાડી આપો। મહારાજ, આ ચરણારવિંદને રોજ અમે પૂજન કરી અને અમારું કલ્યાણ કરશું। ત્યારે મહારાજ આ વાત સાંભળીને ખૂબ જ રાજી થયા અને દરબારને કહે કે હે દરબાર, સફેદ કાપડ લાવો, અમે ત્યાં ચરણારવિંદ છાપી આપીએ। ત્યારે દરબાર ખૂબ જ રાજી થયા। સફેદ કાપડ ન મળતા દરબારે પોતાના માથે પહેરેલો ફેંટો મહારાજ સમક્ષ પહોળો કર્યો અને મહારાજે તેમાં પોતાના ચરણારવિંદની છાપ પાડી આપી। નિજ ચરણની છાપ પાડી આપી પ્રભુજીએ આપ, રાયસિંહજીને ભગવાન સ્વામિનારાયણે, પછી ચરણ ચર્ચી ચંદને વળી તેના પગલા પડાવ્યા, પ્રીતે પોતાને પૂજવા રાયસિંહે શીશ ચડાવ્યા। ભક્ત, ચિંતામણીમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ આ ઘટનાને પોતાના ગ્રંથમાં લખી છે। ભક્તો, સંપ્રદાયના ઇતિહાસમાં વાસંદાના રાજા રાયસિંહજીના કલ્યાણ અર્થે ચંદન ચર્ચિત ચરણારવિંદ પહેલા વહેલા પાડી આપ્યા સ્વામિનારાયણ ભગવાને। ભક્તો, આજના વિડીયોમાં આપેલી માહિતી
અમે આશા રાખીએ છીએ કે તમને સૌને પસંદ પડી હશે। ભક્તો આજના વિડિયોમાં આપેલી માહિતી જો તમને ગમી હોય તો અમારી YouTube ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને આ માહિતી બીજા હરિભક્તોને પણ શેર કરજો। સર્વે હરિભક્તોને અમારા ઘણા હિતથી જય સ્વામિનારાયણ।